सुप्रभात मित्रों, धोरण 12 विषय गुजराती, प्रकरण 20 बा एकला जीवे। बा एकला जीवे बहु जाणीता कवि मुकेश जोशीनी आ गीत रचना छे। हवे बहुज सांप्रत समय ने कटाक्ष में लीधी बात, वातावरण आ काव्य में आ गीत में कविए संतान कविना संतान होवा छता पण एने एकलवायु जे जीवन गाड़वुं पड़े छे, एनी जे पीड़ा छे, एनी जे वेदना के व्यथा छे, ए आ गीत में निरूपी छे। कविए आ गीत में रूपक अलंकार ने बहु सारी रीते प्रयोज्यो छे। આ રૂપક અલંકાર દ્વારા જે બા છે એની વેદનાને વાચા આપી છે, એને હૃદય સ્પર્શી રીતે એને આકાર આપ્યો છે। વેકેશન પડતા ઘરમાં પૌત્ર પૌત્રીઓના આનંદ કલોલથી જે ઘર ગુંજતું હોય ત્યાં આજે એકલતા છે, સન્નાટો છે, એકદમ સંકાર છવાયેલો છે। બા સૌના પર રસગુલ્લા જેવી ચાસણી નો વહાલ કરતી વર્ષાવતી એના ઉપર, એમના બધા પૌત્ર પુત્રી ઉપર। પણ હવે એ દિવસો રહ્યા નથી એમના માટે, બે પેઢી વચ્ચેનો એક લાંબો એક ગેપ ઊભો થઈ ગયો છે, અંતર આવી ગયું છે। સંતાનોને પણ હવે વેકેશન માં અન્ય સ્થળો જવા ફરવા જવાનું બહુ ગમે છે। બા મામા મામી દાદા દાદી નાના નાનીને પાસે જતા જવા કરતા પણ એને બહાર રખડવાની, અન્ય સ્થળો ફરવા જવાની વધારે તાલાવેલી હોય છે એ આજના સમયના સંતાનો। જગતમાં આવી કેટલીય બા એ કાગડોળે પોતાના પૌત્ર પૌત્રીઓની રાહ જોતી હશે વેકેશનની, એને કેટલી એકલતા શાલતી હશે એ મુકેશ જોશીએ બહુ આપણે આ વસ્તુ પર ઇંગિત કર્યું છે। તેમના જીવનમાં કેટલો સંકાર વ્યાપી જતો હશે એમના, આ કેટલી એ રાહ હરખ ગયેલી હોય, રાહ જોતી હોય, આસપાસ ફળિયામાં જણાવતી હોય કે મારા પૌત્ર પૌત્રીઓ હવે આવવાના જ છે, બસ આવી કેટકેટલી એ વાતો એ આસપાસ એ કરતી હોય। પણ હવે આજની પેઢીને આવો અણસાર પણ આવતો નથી, સમજમાં જ નથી આવતું। કવિએ જાણે જૂની પેઢીના જીવનનો એક ખાલીપો આ ગીતમાં શબ્દના શબ્દે ઉતાર્યો છે। અહીં તેમની વેદના એ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ટીપે ટીપે નીતરી રહી છે એવો આભાસ આ કાવ્યને દ્વારા આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ। મિત્રો, હવે કાવ્યનો રસાસ્વાદ જોઈએ। બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે। શબ્દો છો, બા એકદમ એકલવાયુ જીવન જીવી રહ્યા છે, એકદમ એકલા છે, એકલા એકલા જીવી રહ્યા છે અને સાવ એકલા જીવે। જો શબ્દ કેવો છે, સાવ એકલા, કોઈ જ નહીં। મિત્રો, બહુ અઘરું હોય છે એકલવાયુ જીવન જીવવું। એકલતાના વર્ષો એને ટીપે ટીપી વ્યથિત કરી રહ્યા છે,
वेदना पीड़ाओं थी जाने ए नित्रेश एमना दिवसों बाना घर में वैकेशन ज्या माड़ो बांधी रहतू रसगुल्लानी चाशनी जेव वाल मीकरतू वहतू दौड़ा दौड़ी शंता कुकड़ी शव पकड़ाई जाता भाई भगीनी भेड़ा बेशी सुखनो हिंचको खाता सुखड़ी मां घी रेड़ी एड़ी रेड़ी बा सौने खवड़ावे उड़वानु बड़ आपी बा सॉरी उड़वानु बड़ आपी पाछी उड़वानु शिखवाड़े सुखनो सूरज छानो मानो जलतो गरनो गरना दीवे बाशाव एकला जीवे। सुन बात करी छे मित्रों जो हवे पोतानी पीड़ा वेदना शू छे जो केवी रीते वेकेशन पड़तु त्यारे बा एना घर में जाने एमना संतानो पौत्र पौत्रीओ थी माळो बंधाई जतो एटले एकदम आनंद किलो भर्यु भर्यु लागतुं बधुं अर्थात के आखा आखुं ए घर छे ए गूंजी उठतुं बाना हैये थी पण जाने रसगुल्लानी चासणी जेवुं मधुर वहाल सतत ए एमना आ पौत्र पौत्रीओ અને સ્વજનો પર વરસતું ટપકતું ઘરમાં બાળકો દોડા દોડી કરતા શંદા કુકડી છુપાવવાની રમતો રમતા અને વરી પાછા પકડાઈ જતા ભાઈ બહેન સાથે બેસીને સુખની વાતો કરતા દુઃખની વાતો કરતા અને એકદમ એ હિંચકા પર ઝૂલા ઝૂલતા હિલોડે એક પ્રકારના ઝૂલતા બા પણ સૌને માટે સુખડીમાં ઘી રેડી રેડીને એમને ખવડાવતી વર્ષાખાનું ઘી ભેગું કર્યું હોય અને પછી આ એમના પૌત્ર પૌત્રીઓ સંતાનો ભાઈ બહેનો જે કોઈ આવ્યા હોય એમના સ્વજન માટે એ સુખડી બનાવે રોજ અને એમાં ઘી રેડે અને એને તાજા માજા કરતી એક સ્વાવલંબી ઉડવાનું એક બળ આપતી પાછી ઉડવા નું શીખવાડતી કે કેવી રીતે એ જીવન જીવાય એ ભાવ જાણે શીખવાડી દેતી આવા વાતાવરણમાં હવે આ ઘરના સંતાનો જીવનનો જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપતો એકદમ છાનો માનો પ્રકાશ આપતો અર્થાત એમની સુખ સમૃદ્ધિમાં એ સાક્ષી બનતો એ દિવસો હવે બહુ જ નથી એનો અફસોસ કરતા કહેશે કે બા એકલા જીવે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ શૃંગારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે બાહે સૌના સપના તેડ્યા કોણ બાને તેડે ફાટેલા શાડુડા સાથે કંઈક નિશાચા સેવે હવે શું કહે છે એ જોઈએ તો આગળ વાત કરે છે કવિ તો એક કાળરૂપી એક સમયરૂપી એક કુહાડીથી ફરી વેકેશનના આ બધા ઝાડ કપાયા છે વેકેશન ફરી પાછું પૂરું થતા એકલવાયા જીવનની પાછી ટેવ એને પાછી ઘેરી વળે છે અને આ જીવનની કાળરૂપી એક કુહાડી પાછી ફરી વળે છે વેકેશન જેવું પૂરું થાય એટલે આ કાળ રૂપી કુહાડી એમના ઉપર ફરી વળે ગમે નહીં કમ અને એ સ્વીકારવું પડે એવી સ્થિતિ આવી જાય ત્યારે કાળ રૂપી કુહાડી ફરી વળે હવે કોઈ પંખીઓ કે એમના ટૂંકમાં એમના સંતાન અહીં લાડથી ચણવા માટે નહીં ફરકે
અથવા તો એને પ્રેમ કરવા માટે, બાને પ્રેમ આપવા માટે અહીંયા હવે કોઈ નહીં ફરકે એવું એમને જણાય. ઘરમાં જાણે શૂનકાર અને સુનાટો એ પહેરો કરી ગયા હોય, કબજો કરી ગયા હોય એવો માહોલ એ અહીં પહેરો ભરી રહ્યા હોય એવું જણાય. એકદમ આનંદમય જ્યારે વાતાવરણ હોય ઘરમાં, એકદમ એ જ સમય અચાનક જે શાંતિ છવાઈ જતી હોય, અર્થાત બાની જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપરા ખણી રહ્યા છે. સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો જ વધારે પડતો શેકાઈ ગયો હોય એવું એમને લાગે. પાયો એટલે સામાન્ય રીતે સુખડી બનાવીએ એથી પૂર્વે જે ઘી ગોળનો મૂળ પાક બનાવવામાં આવે એની ચાસણી રૂપે એ. અને હવે એમાં સી રીતે એ ઘી રેડે, હવે તો કોને માટે સુખડી બનાવી તો ઘી રેડું એમ એ પોતાની આત્મા સાથે કેટલી વાર સવાલ કરે. બાએ સૌના સ્વપ્નાને સાકાર કર્યા છે, ખૂબ મહેનતો કરી છે પોતાના સંતાનોને, તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે એમણે સુખ દુઃખ એક કર્યા છે, દિવસ રાત એક કર્યા છે. પણ આ બાના સપનાને કોણ સાકાર કરશે? કવિ બહુ જબરજસ્ત સવાલ કરે છે. આપણે કેટલા મતલબી લોકો હોઈએ છીએ. આપણે આપણા આપણે ઘણીવાર એવું જ થતું હોય છે જીવનમાં કે આપણે આપણી જરૂરિયાતને જોઈએ છીએ, અન્યની જરૂરિયાતને આપણે કદી પણ ધ્યાનમાં પણ નથી લેતા. કોઈક વાર એવું તો ઈચ્છો મિત્રો કે સામેવાળો શું ઈચ્છે છે, સામેવાળાની ખુશી શેમાં સમાયેલી છે એ જોવાની જ્યારે દ્રષ્ટિકોણ તમારામાં આવી જશે ને તો જીવનમાં ક્યારે દુઃખ તમને સ્પર્શે પણ નહીં, અને સ્પર્શે ને તો પણ એ મીઠું લાગશે, મધુરું લાગશે, ગમશે. ફાટેલા એમના જે સાડીઓ છે ફાટેલી, એ સાડીઓના સાથે બા કેટકેટલા હવે નિશાસા એ સેવી રહી છે અને દિવસો વિતાવી રહી છે. આમ એમની સાથે એ જીવન જીવવા માટે, એકલવાયુ જીવન જીવવા માટે પાછી એ પરિસ્થિતિને એ સ્વીકારી રહી છે. હવે આગળ શું કહે છે? કમસે કમ, હવેનો જે વાત બહુ જબરજસ્ત છે, હજુ પણ એક આશા અપેક્ષા બંધાયેલી છે. શું છે? તો કમસે કમ કોઈ ટપાલી આવે તાકે આંખો રોજ, નીચું ઘારી જાય ટપાલી ખાલી થતો હોજ, દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે, શબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ શા, બાના આંસુ બોર બોર પણ ના ટકે કોઈ રામ. શું વાત છે મિત્રો! જીવકરથી ગભરાવી મૂકી મોતની જે ના બીવે બાશાવ એકલા જીવ, જીવનની એક અંતિમ પરિસ્થિતિ કેવી હોય છે? એક ચરમ સીમા કેવી છે એની વાત કરતા બહુ જબરજસ્ત વાત કરે છે અંતે. તો એ હજુ એ આશા અપેક્ષા રાખી રહ્યા છે કે કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે તેને માટે, અને તેની આંખો જે રાહ જોઈ રહી છે. શું રાહ જોઈ રહી છે? કે મારા દીકરા દીકરીઓની, માતા પૌત્ર પૌત્રીઓને કોઈ સારા સમાચાર આવે, આવવાના સમાચાર, કે કોઈને કોઈ રીતે મને એમનો કાગળ આવે. પરંતુ આ ટપાલ નીચું જોઈને ચાલ્યો જાય, આવે ખરો ફળિયામાં અને ત્યાંથી એમને એમ પાછો જતો રહે, કોઈ આસપાસ મૂકી જાય પણ બહાને ત્યાં કોઈ ન ફરકે, તેનો થેલો ખાલી થઈ ગયો હોય છે. પછી જ્યારે દાદાજીના ફોટા સામે એ ઊભી રહીને એ સજળ આંખે પૂછે છે, પણ આ પ્રેમમાં મઢેલા મૃત્યુ
ને વસ થયેલા પ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ આંસુઓને કઈ રીતે સી રીતે લૂછે. હા, સબરીજીએ બોર ફળી ગયા હતા. સબરીજીએ સબરીજીને માટે બોર ફળ્યા હતા. એને ત્યાં રામ પધાર્યા હતા અને એ રામ પણ એને ફળી ગયા, અર્થાત એને રામના દર્શન થયા હતા. સબરીને તો રામના દર્શન થયા. એણે ખૂબ તપશ્ચર્યાઓ, ખૂબ રાહ જોઈ રામના આવવાની, અને રામના આવા થકી જ એમનું જીવન એ જીવંત હતું. એમ અહીંયા બા પણ કંઈક એવી સ્થિતિના એ સાક્ષી બન્યા છે કે બાની આંખમાંથી તો હવે જાણે પેલી સબરીજી જેમ બોર એકઠા કરી અને ચાકી ચાકીને રામને માટે ભેગા કરેલા, એમ હવે આ બાની આંખમાંથી બોર બોર જેટલા આંસુ સરી રહ્યા છે. જો બંને એને કેવી રીતે એ તાદાત્મ્ય જોડ્યું છે, રૂપકતા કેવી રીતે જોડી છે, પણ કોઈ રામ ટપકતા નથી. આંસુ ટપકે છે પરંતુ રામ ટપકતા નથી. અર્થાત એમના જે સ્વજનો, એમના જે પૌત્ર પૌત્રીઓ કે કોઈ એનો સા કોઈ જ એ પોતાનું હોય એવું અહીંયા ટપકતું નથી. જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે એકલવાઈ જિંદગી એને ગભરાવી મૂકી છે, બીવડાવી મૂકી છે. બા કદી પણ મૃત્યુથી ડરતી નહોતી, પરંતુ આજે એને આ એકલવાઈ જિંદગી એને મોત સમાન લાગે છે, મોતથી પણ બદતર લાગી રહી છે. એકલવાયું જીવન ખૂબ અઘરું હોય છે. અહીં આ રચના કવિ મુકેશ જોશીની. ખરેખર વાસ્તવમાં તમને તમારી જાતને પણ સવાલ પૂછજો મિત્રો, કે આપણે ખરેખર કોને મહત્વ આપવાનું હોય છે જીવનમાં અને કોને મહત્વ. આ બધી વસ્તુ આપણી જાતને ક્યારેક સવાલ કરજો. આપણે પોતાના સ્વજનોથી કેટલા દૂર થઈ જતા હોઈએ છીએ. આ બધી આપણી જાતને સવાલ કરવા જેવો છે. એક સમય હતો મિત્રો કે વેકેશનની એટલી રાહ જોવાતી, અલબત્ત હવે તો વેકેશન જ ચોરાઈ ગયું છે આજની તારીખમાં, પણ એ સમયની હું વાત કરું છું મિત્રો, કે વેકેશનની એટલી આતુરતાથી રાહ જોવાતી અને વેકેશનના અમુક દિવસો પૂર્વે તો આમ આજે શાળાએ આવતા ત્યારે આમ અમુક દિવસો પહેલાં તો એમના મિત્રો, આપણા જે શાળાના મિત્રો હોય એમના મિત્રો સાથે એ જ વાતો થાય કે હવે હું મામાને ત્યાં જઈશ, આટલા દિવસ પછી ત્યાં જઈશ, પછી અહીં ફરવા જઈશ હું મામા અને આ લોકો મામી સાથે નાના નાની હશે કે વગેરે વગેરે. આપણે આવી પ્રકારનું લિસ્ટ બનતું. હવે એ સમય આખો ચોરાઈ ગયો છે. જીવન કેટલું સંકેલાતું જાય છે એ આવી બાબતને કવિએ, જાણે મુકેશ જોશીએ આ કવિતામાં વણી લીધી હોય એવું આપણે અંગીત સૂચિત કરી જાય છે. ઘણું બધું આ કવિતા આપણે ઘણું બધું શીખવી જાય છે. જો અગર સમજાય તો ઠીક છે મિત્રો. નીચે આપેલા જે સ્વાધ્યાય છે એના પ્રશ્નોના જવાબ એ તો હવે ફરજિયાત કરવાના છે તો કરશું. બાકી તો આ અભ્યાસમાં આવતી જે સાહિત્યની જે કવિતાઓ છે આપણા જીવનને સાથે જોડાયેલી એક મહત્વની કડી છે. કવિતાઓ હોય, કોઈ પણ સાહિત્ય હોય, એ જીવનનો એક મોટો હિસ્સો છે. એ રસપૂર્વક આપણી સાથે જોડાયેલો હોય ને તો એની સાથે એ વાંચવામાં, એ સમજવામાં ખૂબ મજા આવતી હોય છે અને એ રીતે ભણવાની પણ મજા પડી જતી હોય છે. પણ એવું બનવું જોઈએ ને, એવો માહોલ ઊભો થવો જોઈએ ને, એ બહુ મહત્વનું છે. ઠીક છે મિત્રો, એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વોટ્સઅપના મારફતે બહુ વહેલી તકે પહોંચતા કરશો એવી અપેક્ષા આશાથી ફરી મળીશું. થેન્ક યુ.